નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું મહેશ સિરોયા અને આપ જોઈ રહ્યા છો અન્નદાતા યુટ્યુબ ચેનલ. આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ કે જેની ખેડૂતો આતુરતાથી રાહ જોતા હોય. સરકાર દ્વારા ટેકાના ભાવમાં કયા પાકમાં કેટલો વધારો કરવામાં આવ્યો? આમ તો ટેકાના ભાવ આવતા ખેડૂતોને બજારમાં પણ સારા ભાવ મળતા થયા છે. ખેડૂતોને એની ખેત પેદાશોના ભાવમાં ખૂબ જ સારો એવો ફાયદો મળેલો છે. ચાલુ વર્ષ માટે ખરીફ પાકો એટલે કે મગફળી, તુવેર, અડદ, સોયાબીન, તલ, કાળા તલ, મગ વગેરે પાકોમાં સરકાર દ્વારા ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે એ જાણીને આપણને બધાને ખૂબ આનંદ થશે. ગયા વર્ષે સરકાર દ્વારા મગફળીની ખરીદી મણ દીઠ 1110 રૂપિયામાં કરવામાં આવી હતી. આ 1110 રૂપિયામાંથી ભાવ વધારો 60 રૂપિયાનો કરી અને આ વર્ષે મગફળીનું વાવેતર કરતા ખેડૂતો પાસેથી સરકાર મગફળીની ખરીદી 1170 રૂપિયા પ્રતિ મણ લેખે કરવાની છે. આ સિવાય તુવેર અને અડદ જેના ભાવ ગયા વર્ષે 1260 રૂપિયા પ્રતિ મણ હતા, આ 1260 રૂપિયામાં પણ 60 રૂપિયાનો વધારો કરી અને આ વર્ષે સરકાર તુવેર અને અડદ જેવા પાકોને 1320 રૂપિયા પ્રતિ મણે ખરીદી કરવાની છે. આ સિવાય જેનું જૂનાગઢ બાજુ વધારે વાવેતર થાય છે એવો પાક એટલે સોયાબીન, આ સોયાબીન પાકમાં સરકારે ટેકાનો ભાવ ગયા વર્ષે 790 રૂપિયા રાખ્યો હતો, તો મણ દીઠ 70 રૂપિયાનો વધારો કરી અને સરકાર આ વખતે મણના 860 રૂપિયા ચૂકવી અને ખેડૂતો પાસેથી સોયાબીનની ખરીદી કરવાની છે. તલના ભાવમાં 105 રૂપિયાનો વધારો સરકાર દ્વારા કરવામાં આવેલો છે. તલને 1461 રૂપિયા પ્રતિ મણ ખરીદી કરવામાં આવતી હતી, જેનો 105 રૂપિયા વધારો કરી અને 1567 રૂપિયામાં તલની ખરીદી ટેકાના ભાવે થવાની છે. કાળા તલનું વાવેતર પણ ઘણું બધું થાય છે, એ કાળા તલનો ભાવ ટેકાનો ભાવ 1386 રૂપિયા પ્રતિ મણ હતો, જે 71 રૂપિયા વધારી અને 1457 રૂપિયામાં સરકાર ખરીદી કરવાની છે. આ સિવાય આપણે આંતરપાક તરીકે મગનું વાવેતર કરીએ છીએ, આ મગના પાકમાં ટેકાના ભાવ 1455 રૂપિયા પ્રતિ મણ સરકાર દ્વારા ગયા વર્ષે રાખવામાં આવ્યા હતા, એમાં 96 રૂપિયાનો વધારો કરી અને આ વર્ષે સરકાર મગને મણ દીઠ 1551 રૂપિયા આપીને ખરીદી કરશે. તો કેન્દ્ર સરકાર દ્વારા ટેકાનો ભાવ જે આપવામાં આવે છે એ ભાવ વિશે આપણે થોડું જાણીએ તો આપણને ખબર પડે કે ટેકાનો ભાવ શું છે. આપણે જ્યારે આપણો પાક તૈયાર થઈ જાય અને યાર્ડમાં કે બહારની બજારમાં આપણો માલ વેચવા માટે જઈએ તો એ માલના આપણને પૂરતા રૂપિયા ન મળે તો સરકાર આપણને ટેકાના ભાવે ઓછામાં ઓછા 1170 રૂપિયા મગફળીમાં, 1551 રૂપિયા મગના, 1320 રૂપિયા તુવેર અને અડદના, 860 રૂપિયા સોયાબીનના, 1567 રૂપિયા તલના, 1457 રૂપિયા કાળા તલના, આ હું જે ભાવ બોલ્યો એ મણ દીઠ ભાવ આપણને ચૂકવી અને સરકાર એની ખરીદી કરે છે, જેના લીધે આપણને આપણી ખેત પેદાશોના યોગ્ય ભાવ મળી રહે છે. અને ટેકાના ભાવને લીધે બહારના બજારમાં પણ જે ખેત પેદાશોના ભાવમાં જંગી ઘટાડો આવી જાય છે એ જંગી ઘટાડો વેપારીઓ કરતા નથી અને એ પણ કાબૂમાં રહી અને આપણા ખેત પેદાશોને સારા ભાવે ખરીદે છે. તો ખેડૂત મિત્રો, સરકાર દ્વારા જે ટેકાના ભાવે ખરીદી કરવાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે એ માટે આ વિડીયો આપણને એની જાણ થાય એ માટે બનાવવામાં આવ્યો છે. આવી જ સરકારી વિવિધ યોજનાઓની અને ખેતીલક્ષી માહિતી સરળ અને સચોટ રીતે જાણવા માટે અને સાચી માહિતી મેળવવા માટે અમારી અન્નદાતા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને અમારા દ્વારા બનાવવામાં આવતા તમામ વિડીયો આપના સુધી પહોંચે એ વિડીયોને જોવાનું અચૂક ચૂકશો નહીં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય કિસાન.